आज डिम्पल्स डिशेसमां नवा स्वादमां अने चटपटा मसाला साथे ચવાણાની કે પછી તમે જેને ચેવડો કહો છો તેની રેસિપી શેર થશે। એકવાર આ રીતે ચટપટો મસાલો બનાવી અને તમે કોઈ પણ પ્રકારના ચવાણા કે ચેવડામાં ઉમેરશો તો સ્વાદ ખૂબ જ સારો આવશે અને બહારના જે ચવાણા કે ચેવડા માર્કેટમાં મળે છે તેનાથી વધુ ટેસ્ટી અને હાઇજેનિક ઓછા ભાવમાં ઘરે તૈયાર કરી શકો છો। એન્ડ સ્પેશિયલી અમુક ટિપ્સ પણ હું તમને આજની આ રેસિપીમાં બતાવીશ। તો ચલો આજની આવી રેસિપી શરૂ કરીએ। તો જેમના માટે મેં એક કડાઈમાં તેલને ગરમ થવા માટે રાખ્યું છે અને તેલને આપણે માત્ર મીડિયમ ગરમ કરવાનું છે। આપણું તેલ મીડિયમ ગરમ થઈ જાય ત્યારે ગેસની ફ્લેમ સાવ ધીમી કરી દેશું અને પહેલું ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે તળીશું, જે છે અડદના પાપડ, જે મેં 4 નંગ જેટલા લીધા છે। અડદના પાપડને તેલમાં ઉમેરી અને ફટાફટ તેને આપણે ટર્ન કરી દેશું, મતલબ કે બંને સાઈડ ફ્રાય કરવા માટે ફેરવી લેશું। અડદનો પાપડ હોય કે ઘઉંનો પાપડ હોય તળાતા વાર નથી લાગતી, તો એ બિલકુલ લાલ ના થાય અને બળી ના જાય તે માટે મીડિયમ ગેસની મીડિયમ ગરમ તેલમાં ધીમા ગેસની ફ્લેમ પર બંને સાઈડ એકવાર ફેરવી અને પાપડને બહાર કાઢી લેવો। જો આ રીતે બિલકુલ પાપડ કાચો પણ નથી રહ્યો અને લાલ પણ નથી થયો, તો આ રીતે હવે હું 4 પાપડ લીધા છે, જે બધા જ પાપડ હું તળી લઉં છું। માર્કેટની અંદર પાપડનો ચેવડો પણ ખૂબ જ ફેમસ છે અને ખૂબ જ સારા ટેસ્ટમાં અવેલેબલ હોય છે, પરંતુ એટલો હાઇજેનિક નથી હોતો અને મોંઘો પણ પડે છે, સાથે એટલો બધો સ્પાઇસી હોય છે કે ઘણીવાર બાળકો પણ નથી ખાઈ શકતા। તો એકવાર આ રીતે તમે મિક્સ ચેવડાની રેસિપી જરૂર ઘરે ટ્રાય કરજો। હવે પાપડ તળાઈ ગયા છે તો અહીંયા 2 કપ જેટલા કાચા મગફળીના દાણા હું તેલમાં ઉમેરું છું અને ગેસની ધીમી ફ્લેમ રાખી આપણા આ દાણાને થોડા લાઇટ ગોલ્ડન કલરના થાય અને ઉપર ફોતરી હોય તે નીકળવા લાગે ત્યાં સુધી આપણે થોડી થોડી વાર ચલાવતા જશું અને આ રીતે ફ્રાય કરીશું। જો દાણાને તમે મીડિયમ ગેસ પર આ રીતે ફ્રાય કરશો તો દાણા લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે, તો ધીમા ગેસની ફ્લેમ પર આ રીતે આપણે ફ્રાય કરશું તો અંદર સુધી દાણા બરાબર તળાઈ જશે, તો સ્વાદ ખૂબ જ સરસ આવશે। તો હવે તમે જોઈ શકો છો કે ધીમે ધીમે આપણા દાણાનો કલર ગોલ્ડન ઉપર આવી ગયો છે અને ફોતરી પણ નીકળવા લાગી છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આ દાણાને બહાર કાઢી લેશું। હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ બંધ રાખીને જ આ ગરમ તેલમાં થોડો મીઠો લીમડો આ રીતે આપણે જારાની ઉપર મૂકી અને થોડીવાર તેલમાં રાખશું, થોડીવાર ઉપર લઈ લેશું, થોડીવાર તેલમાં ઉમેરીશું, થોડીવાર ઉપર રાખશું, આ રીતે આપણે લીમડાના પત્તાને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના છે। આ રીતે કરવાથી તમારા લીમડાના પત્તા બળશે નહીં પરંતુ ક્રિસ્પી થશે। તો હવે આપણે જે તળવાની વસ્તુ હતી તે તળાઈ ગઈ છે, તો આ વધારાનું તેલ આપણે બહાર કાઢી લેશું અને માત્ર આ કડાઈમાં 3 મોટા ચમચા જેટલું તેલ રાખીશું। તો વધારાનું તેલ કાઢી લીધું છે અને હવે આપણે આગળની પ્રોસેસ કરવા માટે 3 ચમચી જેટલું તેલ ગરમ જ છે તો ધીમા ગેસની ફ્લેમ પર આપણે 1/2 નાની ચમચી જેટલી હળદર પાવડર ઉમેરીશું। વધારે હળદર નહીં ઉમેરીએ કારણ કે આગળ મસાલા તૈયાર કરશું ને તેમાં પણ હળદરનો ઉપયોગ કરવાના છીએ, જો કે અહીંયા હળદર ઉમેરવી ઓપ્શનલ રહેશે પરંતુ સારા કલર માટે ઉમેરું છું। હવે આપણે અહીંયા ધાણી લીધી છે, જેને જુવારની ધાણી કહેવાય। આ ધાણી મેં લગભગ 150 ગ્રામ જેટલી લીધી છે અને માર્કેટમાં તમને આસાનીથી મળી જશે, પરંતુ ઘરે આ રીતે વ્હાઇટ ધાણી ફૂલેલી અને હાઇજેનિક ચોખ્ખી અને સસ્તી તમારે બનાવવી હોય તો ઉપર આઈ બટનમાં હું આ ધાણી કઈ રીતે બનાવવી તેનો વિડીયાની લિંક આપી દઈશ। મેં ડિમ્પલ્સ ડિશીસમાં આ જુવારની ધાણી કઈ રીતે ઘરે બનાવવી તેનો વિડીયો શેર કરેલો છે। હવે બધી ધાણી ઉપર હળદર છે તે કોટ થઈ ગઈ છે, તો હવે આપણે આ ધાણીને બહાર કાઢી લેશું। આ ધાણીને ધીમા ગેસની ફ્લેમ પર મિક્સ કરશો ને તો ફટાફટ હળદર કોટ થઈ જશે। ધાણી ઓલરેડી શેકેલી જ છે તો વધારે ગેસ ઉપર રાખવાની જરૂર નથી। અને હવે ફરીથી આપણે તે જ કડાઈમાં 3 મોટા ચમચા જેટલું તેલ ગરમ થવા માટે ગેસ ઉપર રાખીશું અને ગેસની ફ્લેમ સાવ ધીમી રાખીશું।
तेल हलकू हलकू गरम थाय त्यारे अर्धी नानी चमची जेटलो हळदर पाउडर उमेरीशुं। वधारे तेल गरम नहीं करीए, नहीं तो हळदर बळी जशे अने ममरा उपर कलर बराबर नहीं आवे। तो मैं अहींया 150 ग्राम जेटला ममरा लीधा छे, जेटली धाणी छे तेटला ज ममरा लीधा छे। तमे धाणी अथवा ममरानुं प्रमाण वधघट करी शको छो। हवे जे रीते धाणीने आपणे शेकी हती ने तेज रीते ज्यां सुधी हळदर छे ते ममरा उपर बराबर कोट ना थाय त्यां सुधी आ रीते चलावीशुं अने धीमा गेसनी फ्लेम पर शेकीशुं। आम तो ममरा शेकेला ज होय छे, परंतु थोड़ू मॉइश्चर होय तो पण बळी जशे ने क्रिस्पी थई जशे। तो ममरा पण तैयार थई गया छे, तो गेसनी फ्लेम बंद कर देशुं अने धाणी ममरा बन्ने मिक्स करी देशुं आ रीते कोई मोटा वासणमां, જેથી તમને ધાણીમાં કદાચ કલર પીળો ઓછો આવ્યો હોય તેવું દેખાતું હોય તો બંને વસ્તુ બેલેન્સ થઈ જાય। જો કે આપણે આગળ એક મસાલા તૈયાર કરશું તો બધા જ મસાલા બરાબર કોટ થઈ જશે આપણા આ ધાણી અને મમરામાં। હવે આપણે અહીંયા જે તળેલા પાપડ છે, તળેલા દાણા છે અને જે ફ્રાય કરેલો મીઠો લીમડો છે તે બધી જ સામગ્રી ઉમેરી બરાબર મિક્સ કરી દેશું। માર્કેટની અંદર માત્ર પાપડનો ચેવડો પણ મળે છે, પરંતુ તે રેસિપી મેં હજુ સુધી ડિમ્પલ્સ ડિશીઝમાં શેર નથી કરી। જો તમારી ડિમાન્ડ હશે તો હું જરૂરથી તમને લોકોને પાપડનું ચવાણું જે રિયલ કંપનીનું આવે છે તે કઈ રીતે ઘરે બનાવી શકાય તે રેસિપી શેર કરીશ। મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો। આ રીતે બધી જ વસ્તુ મિક્સ કરી દીધી છે અને હવે હું અહીંયા તીખા જે ગાંઠિયા કહેવાય ચણાના લોટમાંથી બનેલા તે હું 1 કપ જેટલા ઉમેરું છું। ઘરમાં હોય તો ઉમેરજો, નહીં તો ઓપ્શનલ છે, બનાવવા હોય તો પણ તમને ઉપર આઈ બટનમાં તીખા ગાંઠિયા કઈ રીતે બનાવવા તેની લિંક આપી દઈશ। ઓલરેડી ચેનલ પર તીખા ગાંઠિયાનો વિડીયો શેર કરેલો છે, જેથી મેં અત્યારે આ પ્રોસેસ તમને નથી બતાવી। સાથે જ અહીંયા 2 કપ જેટલી સેવ, જેને ચણાના લોટની સેવ કહેવાય, તે પણ ઉમેરી દઉં છું। સેવ અને ગાંઠિયા ઉમેરવા ઓપ્શનલ છે। હવે બધું જ બરાબર રીતે મિક્સ કરી દેશું। તો આ રીતે આપણું ચવાણું મિક્સ થઈ ગયું છે, પણ તો હવે સ્પેશિયલ મસાલા તૈયાર કરી લઈએ। સ્પેશિયલ મસાલો તૈયાર કરવા માટે એક મિક્સર જાર લેશું અને તેની અંદર આપણે સામગ્રીઓ ઉમેરીશું। સામગ્રીનું લિસ્ટ બાજુમાં પણ આપેલું છે અને હું તમને બોલીને પણ જણાવું છું। 1 નાની ચમચી જેટલું સાદું નમક, 1 નાની ચમચી જેટલો સંચર પાવડર, 1 નાની ચમચી જેટલો કિચન કિંગ મસાલા અથવા ગરમ મસાલા, 1 નાની ચમચી જેટલો આમચૂર પાવડર, 1 નાની ચમચી જેટલા આખા કાળા મરી અથવા તીખા અને 1 નાની ચમચી જેટલી ખાંડ, 2 નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1/2 નાની ચમચી જેટલો હળદર પાવડર, 1 નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, આ બધી જ વસ્તુને બરાબર આપણે ગ્રાઇન્ડ કરીશું અને પાવડર તૈયાર કરીશું। તો તૈયાર છે આપણો ચટપટો મસાલો, જે મસાલાને આપણે આ ચવાણામાં ઉમેરી બધું બરાબર મિક્સ કરી દેશું તો ચટપટું ચવાણું તૈયાર થઈ જશે। આ રીતે એકવાર મસાલો તૈયાર કરી ચવાણું બનાવજો અથવા તો ચેવડો બનાવજો અને ચેવડાની અંદર ઉપયોગમાં લીધેલી સામગ્રીઓમાંથી કોઈ પણ સામગ્રી તમારી પાસે ના હોય તો જે સામગ્રીઓ હોય તે સામગ્રીઓથી પણ તમે ચેવડો કે ચવાણું બનાવી આ રીતે ચટપટો મસાલો મિક્સ કરી અને પછી તમે ચેવડો કે ચવાણુંનો ટેસ્ટ કરજો, ખૂબ જ ટેસ્ટી લાગશે। તો તૈયાર છે આપણો ટેસ્ટી એન્ડ સ્પાઈસી ચટપટો ચવાણા તૈયાર। આ ચવાણાને તમે 20-25 દિવસ માટે એરટાઈટ બોક્સમાં પેક કરીને ખાઈ શકો છો, બિલકુલ ખરાબ નહીં થાય। તો તમે ક્યારે બનાવો છો આ ચેવડાની રેસિપી મને કોમેન્ટમાં જરૂર ફીડબેક શેર કરજો। બહુ જલ્દી મળીશું એક નવી જ રેસિપી સાથે, ત્યાં સુધી હંમેશા ખુશ રહો, હસતા રહો, ટેક કેર એન્ડ બાય બાય।